मंजरी मॉडर्न स्कूल नी यूट्यूब चैनल में आप सर्वे नु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 4 गणित ना विषय में प्रकरण 12 केटलू भारे केटलू हलकू तेनो स्वापोथी नो प्रश्न 5 शुरू करीशुं। आ अगाउना लेक्चर में आपणे स्वापोथी में प्रश्न 1 थी 4 पूरा करिया। आज आपणे स्वापोथी में प्रश्न 5 शुरू करीशुं। तो तमे बदा तमारी स्वापोथी में पेज नंबर 67 तेमा प्रश्न 5 खोलीने तैयार राखो। दरेक विद्यार्थी पोतानी स्वापोथी खोलीने तैयार राखशे। हवे आपणो प्रश्न 5 छे तेनी सूचना हूँ वाँचू छू। तमे पण तमारी स्वापोथी में वाँचता जजो अने साथे समझता जजो अने लखता पण जजो। जुओ प्रश्न 5 नी सूचना छे, सामान्य रीते नीचे आपेली वस्तुओ सामा खरीदीए छीए, ग्राम मां के किलोग्राम मां योग्य रीते जोड़ो। आपने अहीं वस्तुओना नाम आपेला छे, आ वस्तुओ आपने ग्राम मां खरीदीए के किलोग्राम मां ते आपने जोड़वानुं छे, पण आपणे जोड़ीशुं नहीं, तेनी सामे तेनो जवाब लखी नाखशुं। आपने पेलू अहीं कीधुं छे के बाजरी અને આપણને અહીં એરો તીરની નિશાની કરીને અહીં બતાડેલું છે કે બાજરી છે તે મોટા ભાગે આપણે કિલોગ્રામમાં ખરીદીએ છીએ। હવે આ બીજું છે કે કાળા મરી, તો કાળા મરી છે તે મોટા ભાગે આપણે ગ્રામમાં ખરીદી કરતા હોઈએ છીએ। તો તમે અહીં તીર કરી અને બાજુમાં જવાબ લખી નાખો કે ગ્રામ, આપણે જોડવું નથી, આપણે બાજુમાં જવાબ લખી નાખશું કે કાળા મરી છે તે મોટા ભાગે ગ્રામમાં ખરીદી કરતા હોઈએ છીએ। પછી છે બટાકા, તો બટાકા છે તે આપણે કિલોગ્રામમાં જ મોટા ભાગે ખરીદતા હોઈએ છીએ, તો બાજુમાં લખશું કિલોગ્રામ। તો બટાકા છે તેની સામે અહીં તીર કરીને આપણે લખી નાખશું કિલોગ્રામ। પછી ચોથું છે કે કેસર, તો કેસર છે તે મોટા ભાગે આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ છીએ, તો તેની બાજુમાં લખવાનું ગ્રામ, કારણ કે કેસર છે તે આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ, તો અહીં બાજુમાં લખીશું ગ્રામ। પછી પાંચમું છે કાજુ, તો કાજુ છે તે પણ આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ છીએ, તો બાજુમાં લખીશું ગ્રામ। છઠ્ઠું છે ડુંગળી, તો ડુંગળી છે તે આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ, તો તેની બાજુમાં તીર કરીને આપણે લખીશું કિલોગ્રામ। સાતમું છે ચંદન, તો ચંદન છે તે આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ, તો બાજુમાં લખીશું ગ્રામ। પછી આઠમું છે લવિંગ, તો લવિંગ પણ આપણે ગ્રામમાં જ ખરીદતા હોઈએ, તો બાજુમાં લખીશું ગ્રામ। નવમું છે ખાંડ, તો ખાંડની ખરીદી મોટા ભાગે આપણે કિલોગ્રામમાં કરતા હોઈએ, તો તેની બાજુમાં તીર કરીને લખીશું કિલોગ્રામ। અને ઘઉં છે તે પણ રોજબરોજની જરૂરિયાતની વસ્તુ છે, એટલે તે પણ આપણે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ, તો તેની બાજુમાં લખીશું કિલોગ્રામ। હવે આપણો પ્રશ્ન છઠ્ઠો છે કે ગ્રામ કે કિલોગ્રામથી ખાલી જગ્યા પૂરો, કા આપણે ખાલી જગ્યામાં ગ્રામ લખવાનું છે અથવા તો કિલોગ્રામ લખવાનું છે। પહેલું છે કે ઘઉંની ગુણનું વજન 50, તો ઘઉંની ગુણનું વજન 50 કિલોગ્રામ હોય, તો અહીં બાજુમાં લખશું 50 કિલોગ્રામ। તો પહેલી ખાલી જગ્યામાં લખવાનું કિલોગ્રામ। પછી બીજું છે કે મારા મિત્રનું વજન 25, તો મિત્રનું વજન 25 ગ્રામ તો હોય નહીં, તો બાજુમાં લખશું આપણે કિલોગ્રામ। તો બીજું ખાલી જગ્યામાં પણ લખવાનું છે કિલોગ્રામ। પછી ત્રીજું છે કે બટાકાની ચિપ્સના પેકેટનું વજન, તો બટાકાની ચિપ્સના પેકેટનું વજન 50 ગ્રામ હોય, 50 કિલો હોય નહીં, એટલે અહીં બાજુમાં લખશું ગ્રામ। પછી ચોથું છે ફેવિસ્ટિકની ટ્યુબનું વજન 15, તો ફેવિસ્ટિકનું ટ્યુબનું વજન હોય 15 ગ્રામ, તો બાજુમાં લખશું ગ્રામ। ચોથી ખાલી જગ્યામાં લખવાનું છે ગ્રામ। પાંચમું છે રાઈના પેકેટનું વજન, રાઈના પેકેટનું વજન હોય 10 ગ્રામ, તો અહીં બાજુમાં આપણે લખશું ગ્રામ। પછી છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ તો
तो मोबाइल फोन नु वजन 150, तो मोबाइल फोन नु वजन 150 ग्राम होय, तो अहीं आपणे लखशुं ग्राम। पछी सातमुं छे ખાંડના પેકેટનું વજન, ખાંડના પેકેટનું વજન બાજુમાં આપ્યું છે 1, તો ખાંડના પેકેટનું વજન 1 કિલોગ્રામ હોય તો બાજુમાં લખશું કે કિલોગ્રામ, તો સાતમી ખાલી જગ્યામાં લખવાનું છે કિલોગ્રામ। પછી આઠમી ખાલી જગ્યા છે કે ચાના પેકેટનું વજન 500 તો ગ્રામ હોય તો અહીં બાજુમાં લખશું ગ્રામ। પછી નવમું છે ચશ્માનું વજન 40 તો ગ્રામ હોય, 40 કિલોગ્રામ હોય નહીં એટલે બાજુમાં લખશું ગ્રામ। અને દસમી ખાલી જગ્યા છે કે નાળિયેરનું વજન 1.5, તો 1.5 કિલોગ્રામ હોય તો બાજુમાં લખશું કે કિલોગ્રામ, તો દસમી ખાલી જગ્યામાં લખવાનું કિલોગ્રામ। હવે આપણો સાતમો પ્રશ્ન છે કે કયું પલ્લું નીચેની તરફ ઝૂકશે તીરની નિશાનીથી દર્શાવો। અહીંયા આપણને ત્રાજવાનમાં બે પલ્લડા આપેલા છે, તેમાં કયું પલ્લડું નીચેની તરફ ઝૂકશે ત્યાં આપણે તીરની નિશાની કરવાની છે। આ પહેલું ત્રાજવું છે તેમાં છે 25 ગ્રામ અને 40 ગ્રામ, અને બીજા પલ્લડામાં 35 ગ્રામ અને 40 ગ્રામ, બંનેનો સરવાળો કરીએ તો અહીં 5 ના 5 અને 4 ને 2 6 એટલે કે આનું થયું 65 ગ્રામ, અને આનું 65 ગ્રામ વજન થયું, અને આનું વજન કરીએ તો 5 ના 5 અને 4 ને 3 7 એટલે કે 75 ગ્રામ વજન થયું, એટલે આ પલડું નીચેની તરફ ઝૂકશે તો ત્યાં તીરની નિશાની આપણને આપેલી જ છે। હવે આ ત્રાજવામાં જોઈએ તો અહીં છે 75 ગ્રામ અને 75 ગ્રામ, તો 75 ગ્રામમાં 75 ગ્રામ ઉમેરી તો 150 ગ્રામ થાય, અને આ પલડાનું વજન જોઈએ તો 35 ગ્રામ અને 140 ગ્રામ, તો તેનું વજન કરીએ તો 175 ગ્રામ થાય। તો કયું પલડું નીચેની તરફ ઝૂકશે, તો આ 175 ગ્રામ વાળું છે તે પલડું નીચેની તરફ ઝૂકે તો ત્યાં આપણે અહીં તીરની નિશાની કરીશું। આ રીતે તમારે તીરની નિશાની કરવાની છે। પછી અહીં છે કે આ ત્રાજવામાં આ પલડામાં 105 ગ્રામ અને 200 ગ્રામ છે, અને આ પલડામાં 150 ગ્રામ અને 200 ગ્રામ છે, બંનેનું વજન કરીએ તો આ પલડાનું વજન થાય કે 105 ગ્રામમાં 200 ગ્રામ ઉમેરીએ તો થાય 305 ગ્રામ, અને 150 ગ્રામ અને 250 ગ્રામ તે બંનેનું વજન કરીએ તો 400 ગ્રામ થાય। તો કયું પલડું નીચેની તરફ ઝૂકશે, તો આ જે પલડું છે તે નીચેની તરફ ઝૂકશે તો ત્યાં આપણે તીરની નિશાની કરીશું। ત્યાર પછીનું ત્રાજવું જોઈએ તો અહીં છે 55 ગ્રામ, 245 ગ્રામ અને 700 ગ્રામ, અને આ પલડામાં 254 ગ્રામ અને 600 ગ્રામ, તો આ ત્રણેયનો તમે સરવાળો કરો તો સરવાળો થશે 1000 ગ્રામ, 1000 ગ્રામ થશે, અને આ બંનેનો સરવાળો કરો તો થશે 854 ગ્રામ। તો વજન જે છે એ આ પલડામાં વધારે છે તો એ પલડું નીચેની તરફ ઝૂકશે તો ત્યાં આપણે શું કરશું, ત્યાં આપણે અહીં તીરની નિશાની કરીશું। આ પલડું જે નીચેની તરફ ઝૂકે છે ત્યાં આપણે તીરની નિશાની કરીશું। હવે ત્યાર પછીનું ત્રાજવું જોઈએ તો આ પલડામાં 20 ગ્રામ અને 196 ગ્રામ છે, અને આ પલડામાં 197 ગ્રામ છે, તો 196માં 20 ઉમેરો તો 216 ગ્રામ થાય, તો આ પલડામાં 216 ગ્રામ વજન છે ને અહીં 197 ગ્રામ વજન છે, તો આ પલડાનું વજન વધારે છે એટલે એ નીચેના તરફ ઝૂકશે તો ત્યાં આપણે અહીં તીરની નિશાની કરીશું। આ ત્રાજવું જોઈએ તો તેમાં છે 36 ગ્રામ અને 75 ગ્રામ, અને આ પલડામાં 63 ગ્રામ અને 100 ગ્રામ, તો 36 ગ્રામ એમાં 75 ગ્રામ ઉમેરો તો 111 ગ્રામ થાય, તો આનું વજન છે 111 ગ્રામ,
અને આનું છે 163 ગ્રામ। ग्राम नो अहीं में जी लखेलो छे के ग्राम न लखवू पड़े एटले अहीं में जी लखेलो छे। तो आ जे पलड़ू छे ते नीचेनी तरफ झुकशे तो अहीं आपणे तीरनी निशानी करीशुं। आ जे पलड़ू छे ए नीचेनी तरफ झुकशे एटले त्यां आपणे अहीं तीरनी निशानी करवानी छे। तो जुओ बाळ मित्रो, आ रीते जे पलड़ू नीचेनी तरफ झूके त्यां आपणे तीरनी निशानी करवानी छे। तो हवे जे नीचेना बे जे त्राजवा छे ते तमे जाते करी लेजो। हवे जे आ बन्ने त्राजवा छे ते त्राजवाना पलड़ानी गणतरी तमे जाते करी लेजो। हवे आपणे प्रश्न 8 जोईए। तेनी सूचना छे के नीचेना कोष्टकमां खाली स्थान पूर्ण करो। अहीं जे कोष्टक आपेलुं छे तेमां आपणे खाली स्थान पूर्ण करवाना छे। હવે જુઓ, અહીં અ આપેલું છે એમાં છે ક્રમ, વસ્તુ, વજન, નંગ અને કુલ વજન। અહીં પહેલાં ક્રમ આપેલો છે, પછી વસ્તુનું નામ આપેલું છે, પછી તેનું વજન કેટલું છે તે કીધેલું છે, અને એ નંગ કેટલા છે તેની અહીં માહિતી આપેલી છે, અને તેનું કુલ વજન થાય તેની અહીં આપણે જવાબ કરવાનો છે। પહેલું છે કે ઘઉંની ગુણ, એનું વજન કેટલું છે તો 100 કિલોગ્રામ। ઘઉંની ગુણનું વજન છે 100 કિલોગ્રામ, અને એ કેટલા નંગ છે તો 3 નંગ છે। તો કુલ વજન આ 100 × 3 કરીએ એટલે કુલ વજન આવે 300 કિલોગ્રામ। પછી બીજું છે કે ચોખાની ગુણ, ચોખાની ગુણ છે એનું વજન છે 50 કિલોગ્રામ। ચોખાની ગુણનું વજન 50 કિલોગ્રામ છે અને કુલ વજન 100 કિલોગ્રામ છે, કેટલા નંગ છે તે આપણે શોધવાનું છે। તો આપણે અહીં 2 લખીએ કે 2 નંગ હોય તો 5 × 2 = 10 એટલે 100 કિગ્રા થઈ જાય, 50 × 2 = 100 થાય। એટલે અહીં 2 નંગ હોય તો કુલ વજન 100 કિગ્રા થઈ જાય। એટલે કે બીજું આપેલું છે કે ચોખાની ગુણ, તેનું વજન છે 50 કિલોગ્રામ, અને એ 2 નંગ હોય તો એનું કુલ વજન 100 કિલોગ્રામ થઈ જાય। ત્રીજું છે પાણીની ટાંકી, એનું વજન છે 50 કિલોગ્રામ, અને નંગ પણ 1 જ છે, તો કુલ વજન કેટલું થાય તો કુલ વજન 50 કિલોગ્રામ જ થાય, કારણ કે 50 × 1 = 50 એટલે કુલ વજન 50 કિલોગ્રામ। કિલોગ્રામનો કે અને ગ્રામનો જી એવી રીતે અહીં કિગ્રા લખ્યું છે। પછી ચોથું છે કે તિજોરી, તિજોરીનું વજન છે 70 કિલોગ્રામ, અને તેનું કુલ વજન પણ 70 કિલોગ્રામ છે, તો તિજોરીના નંગ કેટલા હોય તો તિજોરીના નંગ 1 હોય, તો અહીં લખવું પડે 1, કારણ કે તિજોરી છે એનું વજન છે 70 કિલોગ્રામ અને એનું કુલ વજન પણ 70 કિલોગ્રામ જ છે, તો એ 1 નંગ હોય તો જ એનું વજન કુલ વજન 70 કિલોગ્રામ થાય, તેથી અહીં લખવાનું 1। પાંચમું છે પલંગ, પલંગનું વજન છે 40 કિલોગ્રામ, એના નંગ કેટલા છે તો 2 નંગ છે, તો પલંગ છે એનું વજન છે 40 કિલોગ્રામ, અને એવા 2 પલંગ છે તો 4 × 2 = 8 એટલે કે અહીં કુલ વજન થાય 80 કિલોગ્રામ, તો અહીં લખવું પડે 80 કિગ્રામ, કારણ કે પલંગ છે એનું વજન છે 40 કિલોગ્રામ, અને એવા 2 પલંગ છે તો 4 × 2 = 8 એટલે 80 કિલોગ્રામ થાય। હવે છઠ્ઠું છે કે ખુરશી, એનું વજન નથી આપેલું આપણને પણ એની નંગ છે 4 એટલે કે 4 ખુરશી, અને એનું કુલ વજન છે 20 કિલોગ્રામ। તો જુઓ બાળ મિત્રો, આપણે 20 ભાગ્યા 4 કરીએ તો 5 થાય, એટલે 5 × 2 = 20 એટલે કે 1 ખુરશીનું વજન 5 કિલોગ્રામ હોય, તો અહીં લખવું પડે 5 કિલોગ્રામ। સાતમું છે ટેબલ, એનું વજન આપણને આપેલું નથી પણ નંગ 3 છે, અને તેનું કુલ વજન 30 કિલોગ્રામ છે, તો 30 ભાગ્યા 3 કરીએ તો 10 જવાબ આવે, એટલે કે ટેબલનું વજન, એક ટેબલનું વજન 10 કિલોગ્રામ હશે, એટલે અહીં વજનમાં લખવું પડે 10 કિલોગ્રામ। પછી આઠમું છે નિસણી, નિસણીનું વજન છે 10 કિલોગ્રામ,
અને એનું કુલ વજન છે 20 કિલોગ્રામ. તો અહીં 10 2 20 થાય, એટલે 20 ભાગ્યા 10 કરો તો 2 જવાબ આવે, એટલે કે 2 નંગ નિસરણી હશે. પછી નવમું છે, થાળી, એનું વજન છે 200 ગ્રામ, એના નંગ છે 5. તો 200 ગ્રામ અને એનું નંગ છે 5, તો 5 2 10 એટલે કે 1000 ગ્રામ થાય. એટલે 1000 ગ્રામ એને કિલોગ્રામમાં ફેરવીએ તો 1 કિગ્રા થાય, એટલે અહીં લખવું પડે 1 કિલોગ્રામ. પછી વાટકા છે, તેનું વજન આપેલું નથી પણ નંગ છે 10 અને કુલ વજન છે 1 કિગ્રા, તો 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય. 1 કિગ્રા બરાબર 1000 થાય, તો 1000 ભાગ્યા 10 કરીએ તો અહીં વજન આવે 100 ગ્રામ. તો અહીં લખવાનું કે 100 ગ્રામ. હવે આપણને અહીં કીધું કે કુલ વજન, આ જે બધું વજન છે તેનો આપણે સરવાળો કરવાનો છે, કે 300 કિલોગ્રામ એમાં 100 કિલોગ્રામ ઉમેરવાનું, વત્તા 50 કિલોગ્રામ, વત્તા 70 કિગ્રા, એને વત્તા 80 કિગ્રા. એમાં દરેક જે વસ્તુ છે 1 થી 10 ક્રમની વસ્તુ છે તેનું કુલ વજન કરવાનું છે, એટલે કે તેનો સરવાળો કરવાનો છે. તો કુલ સરવાળો કરીએ તો 672 કિગ્રા થશે. તો અહીં લખવાનું 672 કિગ્રા. હવે જુઓ બાળમિત્રો, આપણે પ્રશ્ન 8નું જે અ કોષ્ટક ભર્યું તે જ રીતે આ બ કોષ્ટક કરવાનું છે. તો આ બ કોષ્ટક છે તે તમે જાતે કરી લેજો. હવે આપણે પ્રશ્ન 9માંની સૂચના વાંચીએ. તો નીચે આપેલા વજનના ટુકડા પરથી માગ્યા મુજબનું વજન કરો. અહીં આપણને વજનના ટુકડા આપ્યા છે, એના ઉપરથી માગ્યા મુજબનું વજન કરવાનું છે. ઉદાહરણ છે કે ઉદાહરણ મુજબ પલ્લામાં લાકડીઓ અને વજનના ટુકડા દોરો. અહીં છે 5 કિલોગ્રામ, આ 6 કિલોગ્રામનો ટુકડો અને આ 2 કિલોગ્રામનો ટુકડો. ઉદાહરણ છે કે 1 કિલોગ્રામ લાકડી. તો જુઓ અહીં 1 કિલોગ્રામ લાકડી છે, અહીં પથ્થરના ટુકડા છે 5 કિગ્રા, 6 કિગ્રા અને 2 કિગ્રાના, અને 1 કિલોગ્રામ લાકડી કરવાની છે. તો અહીં 6 કિગ્રાનો 1 પથ્થર છે, તો અહીં આપણને 5 કિગ્રાનો 1 પથ્થર અને 1 કિગ્રા લાકડી તે રીતે મૂક્યું છે, એટલે જે વજન છે એ બંને અહીં સરખું થઈ જાય છે. હવે આપણે નીચે જોઈએ. હવે જુઓ અહીં કીધું 4 કિલોગ્રામ લાકડી, એટલે કે 4 કિલોગ્રામ આપણે લાકડી કરવાની છે. તો એક પલ્લડામાં આપણે 6 કિલોગ્રામનો પથ્થર દોરવો પડે. અહીં આપણે 6 કિલોગ્રામનો પથ્થર છે એ દોરવો પડે, અને અહીં આપણે એક તો 4 કિલોગ્રામની લાકડી અને 2 કિલોગ્રામનો પથ્થર એ રીતે આપણે દોરવું પડે. તો 4 કિગ્રા લાકડી છે એ માગ્યા મુજબનું વજન થઈ જાય. અહીં છે 3 કિલોગ્રામ લાકડી, તો 3 કિલોગ્રામ લાકડી છે, અહીં પથ્થર તો આપણે 5 કિગ્રા, 6 કિગ્રા અને 2 કિગ્રાનું છે. તો એક બાજુ અહીં આપણે 5 કિગ્રાનો આ 5 કિગ્રાનો પથ્થર દોરવો પડે, અને બીજી બાજુ આપણે 3 કિલોગ્રામ લાકડી, આ 3 કિલોગ્રામ લાકડી અને 2 કિગ્રાનો પથ્થર એ રીતે કરવું પડે. આવી રીતે એક બાજુ 5 કિગ્રાનો પથ્થર અને બીજી બાજુ આ ત્રાજવું છે તેમાં 3 કિલોગ્રામ લાકડી અને 2 કિલોગ્રામનો પથ્થર તે રીતે દોરવું પડે. ત્રીજું છે કે 9 કિલોગ્રામ લાકડી. હવે આપણે 9 કિલોગ્રામ લાકડી કરવાની છે, તો 9 કિલોગ્રામનો પથ્થર તો છે નહીં, 6 કિગ્રા, 5 કિગ્રા અને 2 કિગ્રાનો પથ્થર છે. તો એક બાજુ આપણે 6 કિલોગ્રામનો પથ્થર, અહીં આપણે 6 કિલોગ્રામનો પથ્થર અને 5 કિલોગ્રામનો પથ્થર દોરીશું, અને બીજી બાજુ 2 કિલોગ્રામનો પથ્થર અને 9 કિલોગ્રામ લાકડી તે રીતે આપણે કરીશું, એટલે સરખું થઈ જાય. હવે જુઓ અહીં છે 7 કિલોગ્રામ લાકડી,
તો 7 કિલોગ્રામ લાકડી એક બાજુ આપણે અહીંયા દોરીએ, તો એક બાજુ દોરીએ 7 કિલોગ્રામ લાકડી અને બીજી બાજુ 5 કિલોગ્રામનો પથ્થર, 5 કિલોગ્રામનો પથ્થર અને 2 કિલોગ્રામનો પથ્થર, એટલે 5 ને 2 7 થઈ જાય. તો એક બાજુ 7 કિલોગ્રામની લાકડી અને બીજી બાજુ 5 કિલોગ્રામનો પથ્થર અને 2 કિલોગ્રામનો પથ્થર. હવે આપણો પ્રશ્ન 10મો જોઈએ કે નીચે આપેલી પોસ્ટ ઓફિસની પોસ્ટલ દરની વિગત પરથી પ્રશ્નોના જવાબ લખો. અહીં આપણને પોસ્ટલ દરની વિગત આપેલી છે. અહીં છે કે પોસ્ટલ સામગ્રી અને અહીં પોસ્ટલ દર રૂપિયામાં, આ રૂપિયાની નિશાની છે. આપણને કીધું કે એક પોસ્ટ કાર્ડ તેના છે 0.50 એટલે કે 50 પૈસા, રૂપિયા કઈ છે નહીં અને પોઈન્ટ પછી 50 છે એટલે કે એક પોસ્ટ કાર્ડના 50 પૈસા છે. પછી છાપેલું પોસ્ટ કાર્ડ હોય તો તેના 6 રૂપિયા છે. આંતરદેશીય ટપાલના 2 રૂપિયા અને 50 પૈસા છે. પછી છે ટપાલનું વજન, તો પેલું કીધું કે 20 ગ્રામ કે તેનાથી ઓછું જો ટપાલનું વજન હોય તો 5 રૂપિયા છે. અને પછી બીજું કીધું કે વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા દર થશે. પછી આપણને કીધું પાર્સલનું વજન, પાર્સલનું વજન પણ એવું કીધું કે 50 ગ્રામ કે તેનાથી ઓછું હોય તો તેના 5 રૂપિયા છે અને વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા છે. હવે આપણે નીચેના સવાલ જોઈએ, તો આપણને કીધેલું છે, પહેલું છે કે એક છાપેલું પોસ્ટ કાર્ડ અને 2 આંતરદેશીય ટપાલની કુલ કિંમત કેટલી થાય. આપણને કીધું કે એક છાપેલું પોસ્ટ કાર્ડ અને 2 આંતરદેશીય ટપાલ એની કુલ કિંમત કેટલી થાય. તો જુઓ બાળમિત્રો, એક છાપેલું પોસ્ટ કાર્ડ, તો છાપેલું પોસ્ટ કાર્ડના 6 રૂપિયા છે. અને પછી એમ કીધું કે 2 આંતરદેશીય ટપાલ, તો આંતરદેશીય ટપાલના 2 રૂપિયા ને 50 પૈસા છે એટલે કે 6 રૂપિયા વત્તા આપણે 2.50 વત્તા 2.50 એટલે કે 6 રૂપિયામાં આપણે બીજા 5 રૂપિયા ઉમેરીએ તો 11 રૂપિયા થાય. એટલે એક છાપેલું પોસ્ટ કાર્ડ અને 2 આંતરદેશીય ટપાલની કુલ કિંમત રૂપિયા 11 થાય. તો કુલ કિંમત કેટલી થશે, તો કુલ કિંમત 11 રૂપિયા થાય. કારણ કે પોસ્ટ કાર્ડના છાપેલું પોસ્ટ કાર્ડ છે તેના 6 રૂપિયા અને આંતરદેશીય ટપાલના 2.5 રૂપિયા એટલે કે 2.5માં 2 નાખ્યા તો 5 અને 6 ને 5 11 એટલે 11 રૂપિયા થાય. પછી બીજું છે, 50 ગ્રામની ટપાલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે. તો જુઓ, 50 ગ્રામની ટપાલ ઉપર આપણને ટપાલનું વજન કીધું છે કે 20 ગ્રામના 5 રૂપિયા, તો 20 ગ્રામના 5 પછી બીજા વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા, તો 20 ગ્રામના 5 રૂપિયા પછી વધારાના 20 ગ્રામના 2 રૂપિયા અને હજી 10 ગ્રામ વધ્યું એના 2 રૂપિયા એટલે 5 ને 2 7 અને એમાં 2 નાખીએ તો 9 રૂપિયા. એટલે 50 ગ્રામની ટપાલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે, તો રૂપિયા 9 છે એ એને ચૂકવવા પડે. તો બીજા સવાલમાં લખવાનું રૂપિયા 9 ચૂકવવા પડે. હવે ત્રીજો સવાલ છે કે 200 ગ્રામનું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે. હવે આપણે પાર્સલના વજનનું આપણને કિંમત આપી છે કે 50 ગ્રામનું વજન હોય કે તેનાથી ઓછું તો 5 રૂપિયા, તો 50 ગ્રામના 5 રૂપિયા પછી બીજા 50 ગ્રામના વધારાના 3 રૂપિયા, પાછા ત્રીજી વખત 50 ગ્રામના વધારાના 3 રૂપિયા અને 200 ગ્રામ કરવા પછી 50 ગ્રામના 3 રૂપિયા. તો 5 ને 3 8 એમાં 3 નાખો તો 11 અને 3 નાખો તો 14 એટલે કે રૂપિયા 14 ચૂકવવા પડે. 200 ગ્રામનું પાર્સલ હોય તો 200 ગ્રામનું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે, તો 200 ગ્રામનું પાર્સલ મોકલવા રૂપિયા 14 છે એ ચૂકવવા પડે. તો અહીં લખવાનું રૂપિયા 14 ચૂકવવા પડે. હવે ચોથો સવાલ છે કે નીચે દર્શાવ્યા મુજબનું વજન ધરાવતું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે. અહીં આપણને વજન ધરાવતું પાર્સલ જે છે કે નીચે દર્શાવ્યા મુજબનું વજન ધરાવતું પાર્સલ મોકલવા કેટલી કિંમત
ચૂકવવી પડે. તો જુઓ અહીં વજનનું કોષ્ટક આપેલું છે, તેમાં 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ અને અહીં તીરની નિશાની છે એટલે કે 225 ગ્રામ છે. આ જે છે એ 225 ગ્રામ છે. તો 225 ગ્રામનું આપણે પાર્સલ મોકલવા પહેલાં પ્રથમ 50 ગ્રામના 5 રૂપિયા, બીજા 50 ગ્રામના 3 રૂપિયા, ત્રીજા 50 ગ્રામના 3 રૂપિયા, ચોથા 50 ગ્રામના 3 રૂપિયા અને પાંચમું જે 25 ગ્રામ વધ્યું એના પણ 3 રૂપિયા. એટલે કે સૌથી પ્રથમ 50 ગ્રામના 5 રૂપિયા અને પછી 50 ગ્રામના 3 રૂપિયા, ત્રીજા 50 ગ્રામના 3 રૂપિયા, ચોથા 50 ગ્રામના 3 રૂપિયા અને પાંચમું જે 25 ગ્રામ વધ્યું એના પણ 3 રૂપિયા. તો એ બધાનો સરવાળો કરીએ તો 17 રૂપિયા ચૂકવવા પડે. તો અહીં લખવું પડે કે રૂપિયા 17 ચૂકવવા પડે. નીચે દર્શાવ્યા મુજબ વજન ધરાવતું પાર્સલ મોકલવા કેટલી કિંમત ચૂકવવી પડે? તો 225 ગ્રામના રૂપિયા 17 ચૂકવવા પડે. તો જુઓ બાળ મિત્રો, આ સાથે આ પ્રશ્ન 10મો અહીં પૂરો થયો, સાથે સાથે આ લેક્ચર પણ અહીં પૂરો થાય છે. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું, આવજો. અને જે બાળ મિત્રો હોમવર્ક નથી મોકલતા તેઓ ખાસ ગ્રુપમાં હોમવર્ક મોકલશે.